जून जुलाई एटले चोमासानी सीजन होय छे अने आ सीजन में मच्छरजन्य रोगोनुं प्रमाण सौथी वधारे रहेतुं होय छे। परंतु आ वखते अमदावाद जिला विस्तारनी वात करिए तो हालमां एक पण मेलेरिया के डेंग्यूनो केस नोंधायो नथी। तो बीजी तरफ लोको पण मच्छरना पोरा हटावानी कामगीरीना कारणे तंत्रए मेलेरिया डेंग्यू पर कंट्रोल करवामां सफळता हासिल थई। मलेरिया ने डेंग्यू ना केस मा घटाड़ो, अमदावाद मा एक पण केस नहीं, तंत्रे डेंग्यू कंट्रोल करवा मा सफल। जून मास मा मलेरिया ने जुलाई मास मा डेंग्यू ना केस मा अचानक उछाड़ो आवतो होय छे, परंतु आ वखते स्थिति अलग छे। हाल मा अमदावाद जिला विस्तार मा डेंग्यू के मलेरिया नो एक पण केस नथी, जेनी पाछळ तंत्र नी मेहनत नी साथे ज लोकोनो सहकार होवाना कारणे आ शक्य बन्यु छे। जिला वहीवटी तंत्र द्वारा अलग अलग प्रकारे कामगिरी करवामां आवे छे, जेथी मच्छरजन्य रोगोनुं प्रमाण खूब ओछुं छे, जेमां दवानो छंटकाव करवो साथे ज लोकोमां जागृतता आवे तेना माटेनी कामगिरी पण करवामां आवे छे। અંદર પાણી સ્થગિત હોય એ ભાગોની અંદર ગપ્પી માછલી મુક્ત હોઈએ છીએ અને ઉપરાંત ક્યાંક સ્થગિત પાણી હોય એમને પણ આપણે નિકાલ માટેની વ્યવસ્થા કરતા હોઈએ છીએ। સાથોસાથ એમની ક્રોસ વેરિફિકેશનની કામગીરી પણ મલેરિયા બ્રાન્ચ દ્વારા કરવામાં આવે છે અને હાલના તબક્કે આ કામગીરી સતત ચાલુ છે। આપણે અલગ અલગ રાઉન્ડ્સના મારફતે આ કામગીરી કરાવીએ છીએ અને સાથોસાથ લોકો મારફતે પણ વિશેષ કરીને કોઈ સ્થગિત પાણી ના રહે એ દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવે છે। एक सर्वे में सामे आव्यु हतु के मच्छरनु ब्रीडिंग सौथी वधारे टायर में जोवा मळे छे, जेथी आवा तमाम स्थळों पर सघन चेकिंग करवामां आवे छे। साथे ज जो कोई स्थळ पर ब्रीडिंग मळी आवे तो नोटिस आपवामां आवे छे। आम जिला विस्तार में प्रथम वक्त की तपास में 375 नोटिस फटकारवामां आवी हती, तो बीजा राउंड दरमियान पैकीना मात्र 13 लोको ज ने नोटिस आपवामां आवी हती। સતત કામગીરી ચાલુ હતી, કોરોના હતો પણ મેલેરિયા પર અમારું ફોકસ હતું, કારણ કે 2022માં મેલેરિયા એલિમિનેશન કરવાની રાજ્ય સરકારે નેમ લીધેલી છે। એના અનુસંધાને જાન્યુઆરી માસથી મારી કામગીરી ચાલુ હતી, પણ અમે માર્ચ એપ્રિલ મહિનાથી પ્યોર ફોકસ આના પર કર્યું અમે, અને એના કારણે અમે પોરાનાશક કામગીરી કે જેના કારણે મચ્છર ઉત્પત્તિ ના થાય, મચ્છર ઉત્પન્ન થઈ ગયા અને પછી એને કંટ્રોલ કરવા બહુ અઘરી વાત છે, એના માટે અમે પોરાનાશક કામગીરી કરી, ઘરે ઘરે સર્વે કર્યો કે જે 5 વર્ષના જૂના મેલેરિયાના કેસો હતા અમારી જોડે એ તમામની યાદી અમારે દરેક આરોગ્યના કર્મચારી જોડે હતી, અને એ લોકોએ જે તે વિસ્તારમાં ફરીને જો તાવના કેસ હોય તો લોહીના નમૂના લેવાના, અને એ લોહીના નમૂનામાં જો મેલેરિયા જણાય તો એને પૂરેપૂરી સારવાર આપવાની। જિલ્લા વિસ્તારમાં ગત જાન્યુઆરી માસથી જો વાત કરીએ તો ડેન્ગ્યુ અને મલેરિયાનો માત્ર એક એક કેસ જ નોંધાયો છે, જ્યારે સૌથી વધારે ચોમાસામાં મચ્છર થતા હોય છે એ સિઝનમાં પણ એક પણ નવો કેસ નથી આવ્યો, જેથી તંત્રે હાશકારો અનુભવ્યો છે। માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।